नमस्कार मित्रों, हूँ तेजस खत्री, सूचक लर्निंग में आपनु हार्दिक स्वागत करू छु। मित्रों केम छे, मजा में आनंद में छो ने? चलो तो गणीए एक सरस मजानो दाखलो। टेक्स्ट बुक काढ़ो, पेज नंबर काढ़ो 38, स्वाध्याय 1.4, दाखला नंबर 3। टेक्स्ट बुक में तमारो ध्यान राखो, स्क्रीन पर तमारो ध्यान राखो, रकम वाँचो जो ध्यान राखजो। નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો। તો મિત્રો અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો છે, પણ કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનો છે। અને કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાની વાત આવે તો ત્યાં લાસ્ટ પેર અને પાસે બેમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ થશે, પણ અહીંયા આધાર વર્ષનો જથ્થો આપેલો છે, એટલે તૈયાર કરશો લાસ્ટ પેર ના સૂત્રથી કુલ ખર્ચની રીતે સૂચકાંક। એ તેજસ સાહેબ, આ જુઓ, અહીંયા એકમનું કોલમય છે અને જથ્થો પણ એકમમાં આપેલો છે। હો, ટકા વર્કિંગ નોટ કરવી પડશે સાહેબ। વાત તારી સાચી છે ભગા, પણ અધ વચ્ચે કેમ બોલવાસ તું, ખબર નથી પડતી, મને સમજાવવા દે બધું। મિત્રો અહીંયા એકમનું કોલમય છે અને જથ્થો પણ એકમમાં છે, તો તૈયાર કરશો વર્કિંગ નોટ। વર્કિંગ નોટ તૈયાર કરવાની વાત આવે તો સૌથી પહેલા વસ્તુ એ એકમ ક્વિન્ટલ, જથ્થો કિલોગ્રામ, મતલબ લેવા ગયા છે કિલોમાં, સામે વાળાએ ભાવ કીધો છે ક્વિન્ટલ નો, હાલે નહીં મગજ જાય, તો ફેરવવો પડશે વસ્તુ એનો ભાવ। તો ચાલો ફેરવી નાખીએ વસ્તુ એનો ભાવ, 1200 ભાગ્યા 100 12 અને 1700 ભાગ્યા 100 17। ત્યાર પછી છે વસ્તુ બી, એકમ 20 કિલો, જથ્થો કિલો। મિત્રો લેવા સેમા ગયા છે કિલોમાં, સામે વાળાએ ભાવ સેનો કીધો છે 20 કિલો નો, હાલે નહી મગજ જાય, તો ફેરવવો પડે વસ્તુ બી નો ભાવ। ચાલો ફેરવી નાખીએ વસ્તુ બી નો ભાવ, તો 340 ભાગ્યા 20 એટલે 17 અને 380 ભાગ્યા 20 એટલે 19। ત્યાર પછી છે વસ્તુ સી, વસ્તુ સી એકમ 10 લીટર અને જથ્થો લીટર, લેવા સેમા ગયા છે લીટરમાં, સામે વાળાએ ભાવ સેનો કીધો છે 10 લીટર નો, હાલે નહી મગજ જાય, તો ફેરવવો પડશે વસ્તુ સી નો ભાવ। તો વસ્તુ સી નો ભાવ ફેરવી નાખીએ, 30 ભાગ્યા 10 3 અને 40 ભાગ્યા 10 4। ચાલો ત્યાર પછી વસ્તુ ડી, એકમ ડઝન, જથ્થો નંગ, હાલે નહી મગજ જાય, તો ફેરવવો પડશે વસ્તુ ડી નો ભાવ। તો 15 ભાગ્યા 12 કરીએ એટલે આવશે 1.25 અને 24 ભાગ્યા 12 કરો એટલે આવશે 2। છેલ્લી વસ્તુની વાત કહીએ, વસ્તુ ઈ, એકમ મીટર અને જથ્થો મીટર, તો એકમે મીટર જથ્થો મીટર, લેવા ગયા મીટરમાં, સામે વાળાએ ભાવ પણ કીધો મીટરમાં, મગજ ન જાય, ફેરબદલી ન થાય। ચાલો તો મિત્રો સંપૂર્ણ વર્કિંગ નોટ તૈયાર થઈ ગઈ છે, હવે તો કે માત્ર તૈયાર કરવાનું છે દાખલાની ગણતરી માટેનું કોષ્ટક। કોષ્ટકની તૈયારી કરીએ, સૌથી પહેલું કોલમ બનાવશું વસ્તુ A, B, C, D, E. ત્યાર પછીનો કોલમ આવશે Q0, P0 અને P1. જે રીતે આપણને આપેલા છે રકમની અંદર એ જ રીતે લખશું Q0, P0 અને P1. પણ પહેલા આપણે લખશું જે ફેરબદલી કરી છે E. તો ફેરબદલી આપણે ચાર વસ્તુમાં કરી છે A, B, C અને D. તો ચારે ચાર વસ્તુની ફેરબદલી લખી નાખીએ પહેલા, 12 17 3 1.25 અને P1 માં લખીએ 17 19 4 અને 2। મિત્રો ફેરબદલી જે કરી હતી એ લખાઈ ગઈ છે, હવે આપણે વધઘટની હેઠવાળની કિંમતો લખવાની છે, વધઘટની કિંમતો લખવાની છે, તો કિંમતો લખી નાખીએ વધઘટની, 50 18 12 20 14 અને P0 માં લખીએ તો 12 અને P1 માં આવશે 16। ચલો તો હવે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનો છે, તો હવે તૈયાર કરીએ કોલમ P1 Q0 અને P0
Q0, P1 Q0 નું કોલમ તૈયાર કરીએ તો 850, 342, 48, 40, 224 અને એનો ટોટલ કરો તો સિગ્મા P1 Q0 આવશે 1504. બીજું કોલમ તૈયાર કરીએ P0 Q0 નો ગુણાકાર કરીએ તો 600, 306, 36, 25, 168 અને એનો ટોટલ કરો તો સિગ્મા P0Q0 આવશે 1135. મિત્રો, સંપૂર્ણ કોષ્ટક તૈયાર થઈ ગયું છે, બધી જ કિંમતો મળી ગઈ છે. આ બધી જ કિંમતો હુશ કરતી મૂકવાની સૂત્રમાં અને કેલ્ક્યુલેટર લઈ ટકાટક સાદુરૂપ આપો એટલે મળે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો સૂત્ર કયો આવશે? કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. ચાલો તો સૂત્રમાં કિંમતો મૂકીએ તો 1504 છેદમાં 1135 ગુણ્યા 100. 100 વડે ગુણાકાર કરો અને છેદની કિંમતથી ભાગાકાર કરો એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આવશે 132.51. એનો મતલબ એવો થાય છે કે જે વસ્તુ 100 રૂપિયામાં મળે એ હાલના તબક્કે સામાન્ય રીતે 132.51માં મળે તો તમારો જીવન નિર્વાહ પ્રોપર ચાલે, બાકી ચાલે નહીં. તો આશા રાખું કે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવતા સમજાઈ ગયું હશે. ફરી નવા દાખલા લઈને આવી રહ્યા છીએ. ત્યાં સુધી તેજસ ખત્રીને રજા આપો. જય ભારત, જય હિન્દ.